સરસ્વતી નદી દરેક નદીઓ વહેતી વહેતી છેલ્લે સમુદ્રને મળે છે, જ્યારે સરસ્વતી મળતી નથી તેથી તેને કુંવારી નદી કહેવામાં આવે છે. ઋગ્વેદના સમયમાં સરસ્વતીની પવિત્રતાનો મહિમા વધારે હતો. કહેવાય છે કે આ નદી હિમાલયમાંથી નીકળી રાજસ્થાનના રણમાં સમાઈ ગઈ, પછી એ જ નદી આબુના પહાડમાંથી નીકળી કચ્છના રણમાં સમાઈ ગઈ. હિમાલયમાં સિરમૂરના પહાડો છે ત્યાં એક પ્લક્ષરૂપમાંથી આ નદી નીકળી છે. અને બીજી માન્યતા એવી છે કે આ નદી બદ્રિકાશ્રમમાંથી અથવા તો બ્રહ્મસરમાંથી નીકળે છે. સરસ્વતી વિશે એક કથા એવી છે કે દેવો અને દૈત્યો વચ્ચે લડાઈ થઈ. દેવોએ લડાઈ જીતવા દઢીજીની શરીરની માંગણી કરી. દઢીજીએ દેવો માટે પોતાનું શરીર આપ્યું. તેના હાડકામાંથી શસ્ત્રો બન્યા. આથી દઢીજીના પુત્ર પ્રહલાદને ક્રોધ ચડ્યો. તેણે તપ કરીને પોતાના જાંઘમાંથી વડવાનગર અગ્નિ પ્રગટ કર્યું. તેનાથી દેવો બળવા માંડ્યા. આ અગ્નિ દરરોજ એક દેવનું ભક્ષણ કરવા માંડ્યો. ત્યારે દેવોની પ્રાર્થનાથી વિષ્ણુએ અગ્નિને કહ્યું, તું સમુદ્રમાં જા, ત્યાં તારી તીવ્ર ભૂખ શાંત થઈ જશે. આ વડવાનાને સમુદ્રમાં લઈ જવાનું કામ સરસ્વતીને સોંપવામાં આવ્યું. સરસ્વતી વડવાનાને લઈને સમુદ્ર તરફ વહેવા માંડી. માર્ગમાં પીપીઓની સ્પર્શથી બચવા તે વારંવાર ધરતીમાં ઉતરી જતી હતી અને પ્રવાસથી થાકે ત્યારે પાછી ભૂમિ પર પ્રગટ થઈ જતી હતી. હવે વડવાનાને લઈ જનારી હોવાથી આ નદીને સ્કંદ પુરાણમાં વડવાનાલા કહી છે. કુરુક્ષેત્ર, પુષ્પર, અર્બુદારણ્ય, સિદ્ધપુર, પ્રભાસ જેવા તીર્થો આ નદી કિનારે આવેલા છે. આ નદીમાં પણ સ્નાન આદિ મહિમા ગંગા જેવો જ છે.